જેમ ગુજરાતમાં ગાઢ જંગલ એવા ગીર સિંહોના વસવાટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેવી જ રીતે મધ્ય ગીરના જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઈને જાણીતા બન્યા છે. ગીરમાં આવેલ એક મતદાન મથક એવું છે કે જ્યાં 100% મતદાન થયું છે. એટલું જ નહીં, એક બૂથમાં એક જ મતદાતા મતદાન કરે છે અને એ મતદાન બાદ થયેલી મતગણતરીમાં તેમણે કોને મત આપ્યો છે તેના રાસ પરથી પણ પડદો આપમેળે ઉચકાઈ જાય છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાથી 40 કિલોમીટર દૂર આવેલ ગીરના જંગલમાં બાણેજ મહાદેવ મંદિર છે. લોક કહેવત પ્રમાણે આ મંદિર અર્જુને 5000 વર્ષ પહેલા જમીનમાં તીર મારી પોતાની તરસ છીપાવવા માટે ગંગાજીને વહેતા કર્યા હતા. તેના કારણે આ મંદિર બાણગંગા તરીકે ઓળખાય છે. આ મંદિર તેના મહાનના કારણે દેશ અને દુનિયામાં જાણીતું બન્યું છે. આ મંદિરમાં રહેતા એકમાત્ર મહાન ભરતદાસ બાપુ એકમાત્ર મતદાતા છે અને જામવાળા અને ધારીની મધ્યમાં આવેલ ગીરના જંગલના આ મંદિરમાં માત્ર મહાન ભરતદાસ બાપુ જ વસવાટ કરે છે અને જંગલ વિભાગ પણ આ વિસ્તારમાં કોઈને વસવાટ કરવાની પરવાનગી આપતું નથી. જિલ્લા ચૂંટણી તંત્ર છેલ્લા 2002 થી દરેક ચૂંટણીમાં મતદાન માટે અહીં મતદાન કેન્દ્ર ઊભું કરે છે, જેમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 6 કર્મચારીઓની ટીમ આગલી રાતથી જ બાણેજ ગીર ખાતે પહોંચી જાય છે અને આ બૂથ પર મતદાનના દિવસે એકમાત્ર મતદાતા એવા ભરતદાસ બાપુ મતદાન કરે છે. એ પાંડવો કે વખત કી જગ્યા હૈ ઓર બહુ પુરાની જગ્યા હૈ, ઇસકે અંદર શેર રહેતે હૈ, ઇસમે મેં ભી રહેતા હું. મેરો કો બહુ બડા ગર્વ હો રહા હૈ કે ભાઈ મેરે લિયે ઇતની વ્યવસ્થા હો રહી હૈ એક વોટ કે લિયે, તો બહુ અચ્છા મહેસૂસ હો રહા હૈ. 5-6 આદમી હોતે, 2 પોલીસ વાલે, 4 ઓફિસર और सब पूरी व्यवस्था होती है, जैसे गांव में होती है वैसा एक वोट के लिए पूरी व्यवस्था होती है. अन्य मतदाता तो आप क्या संदेश देंगे उनको? मैं यही संदेश देना चाहता हूँ, भाई आप भी सब घर से निकल के सब अपना अमूल्य वोट दो. सब 100-100% मत होना चाहिए, जैसे बानेज में होता है वैसा सब जगह 100% मत होना चाहिए. मैडम दूसरी बात की जाए तो अभी देश की नई सरकार के लिए चुनाव होने जा रहे हैं, तो आप भारत के मतदाता है, नागरिक है, आप कैसी सरकार इच्छेंगे? हम तो भाजपा सरकार इच्छते हैं. क्यों? उन्होंने काम अच्छे किए सब. ગીર સોમનાથ જિલ્લામાં દેશનું ગૌરવ કહી શકાય તેવું માત્ર એક જ મતદાન હોય તેવું મતદાન મથક 93 ઉના વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નંબર 3 બાણેજ આવેલું છે, જે જંગલમાં આવેલું છે. જે જંગલમાં આવેલું છે, ફક્ત એક જ મતદાર હોવા છતાં પણ અમે મતદાનના આગલા દિવસ એટલે કે 22મી તારીખે પોલિંગ સ્ટાફ સાથે અમે તમામ પોલિંગ સ્ટાફ મૂકીશું, તેમજ ત્યાં મતદાન મથકમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય તે પણ અમે ઊભી કરવામાં આવે છે અને મતદાર પણ પોતાનો મતદાર અધિકાર વાપરીને પોતાનું 100% મતદાન કરીને આખા દેશમાં ફક્ત એક જ મતદાન મથક એવું છે કે જ્યાં 100% મતદાન થાય. ત્યાં શિવજીનું એક મંદિર આવેલું છે અને તે જેના મહાન છે તેમનું નામ છે ભરતસિંહ બાપુ છે અને તેઓ 2007 થી સતત એ તમામ ચૂંટણીઓમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરેલો. મારે મતદારોને અપીલ છે કે જો જંગલ જેવા દુર્ગમ્ય વિસ્તારમાં પણ જે પોતાનો મત છે, પોતાનો મત આપીને સંદેશ આપવા માગે છે કે આપણા શહેર અને જે ગામડાઓમાં આટલી સવલતો છે, તો આપણે એ સવલતનો ઉપયોગ કરીને 100% મતદાન મતદારે કરવું જોઈએ અને આપણો મીન્સ કે મતાધિકારનો જે રાઇટ્સ આપેલો છે ચૂંટણી પંચ દ્વારા અને બંધારણ દ્વારા, તે આપણે ઉપયોગ કરીને આપણી ભારતની દેશની લોકશાહીને વધુ મજબૂત કરવી જોઈએ. કુલ આ મતદાન મથક માટે 2-1 પ્રિસાઇડિંગ ઓફિસર પ્લસ 2 અને એમ કરીને 3ની ટીમ ત્યાં રોકવામાં આવે છે અને લગભગ એ મતદાન ઉભું કરવામાં ટોટલ 10,000 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. તેમજ આ મતદાન મથક દુર્ગમ વિસ્તારમાં હોવાથી ત્યાં કોમ્યુનિકેશન ફેસિલિટી નહીં હોવાથી ફોરેસ્ટ અધિકારી દ્વારા તેમના વાયરલેસ સિસ્ટમ દ્વારા અમે તેમના સંપર્કમાં સતત રહેતા હોઈએ છીએ.